31 ડિસેમ્બરની ઉજવણી પહેલાં તમે તસવીરમાં જોઈ શકો છો કે આ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતી જે બોર્ડર છે એ બોર્ડર પર પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ જે આવતા વાહનો છે એનું વાહનોનું ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બર છે ત્યારે મહારાષ્ટ્ર જે ગુજરાતનું પડોશી રાજ્ય છે અને ત્યાંથી જો દારૂ કે અન્ય કોઈ જે વસ્તુ ના આવે એના કારણે જે પોલીસ છે એ કડક સુરક્ષા બંદોબસ્ત કરી રહી છે। ગુજરાત અને મહારાષ્ટ્રની જોડતી જે આ ધનસેરા ચેકપોસ્ટ પર છે ત્યાં તમે જોઈ શકો છો કે નર્મદા એસપી દ્વારા જે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, તેમજ અહીંયા જે આવતા જતા તમામ જે વાહનોનું છે એ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર, નર્મદા। नर्मदा जिले के साथ में महाराष्ट्र के नंदुरबार जिले की हद आती है और जैसे कि 31 डिसम्बर सामने आ रहा है तो कोई इलीगली लिकर का मूवमेंट ना हो इसके लिए नर्मदा जिला पुलिस की तरफ से प्रयत्न किए जा रहे हैं। जो हमारी धनसेरा चेक पोस्ट है उसको और अन्य चेक पोस्ट को भी कार्यरत किया गया है, वहाँ पर सघन चेकिंग हमारी शुरू है। इसके अलावा दारू पीकर कोई गाड़ी ना चलाए इसके लिए 185 के जो मोटर व्हीकल एक्ट के केसेस है वो भी हमने करने काफ़ी शुरुआत की है और उसके भी केसेस हो रहे। पिछले 2-3 दिन में नर्मदा जिला पुलिस ने अच्छी खासी दारू के सीजर के केसेस भी किए हुए और हमें भरोसा है कि हम कोई भी इलीगल लिकर की मूवमेंट नहीं होने देंगे और प्रोहिबिशन के ऊपर काफ़ी अच्छा खासा कंट्रोल रखेंगे।